બનાસકાંઠા સરહદી વિસ્તારમાં તીડના આતંકથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં મોટી માત્રામાં તીડ સરહદી વિસ્તારમાં આવી ચડ્યા, જેને લઈને રાજ્ય અને કેન્દ્રની કૃષિ વિભાગની ટીમ કામે લાગી. રણ વિસ્તારમાં તીડ દેખાતા તાત્કાલિક જંતુનાશકનો છંટકાવ કરી તેને કંટ્રોલ કરવામાં આવે. અત્યાર સુધી 65 હેક્ટરના વિસ્તારમાં જંતુનાશક છાંટી કવર કરવામાં આવ્યું છે. લોદરાણી અને બુકાણાના રણ વિસ્તાર સિવાય તીડ અત્યારે ક્યાંય દેખાતા નથી. જે વિસ્તારમાં તીડ જોવા મળ્યા ત્યાં મેદાની અને પાક ઉગવેલા વિસ્તારમાં ન પહોંચે તે માટે તંત્ર સજ્જ બન્યું છે. તીડને આગળ વધતી અટકાવતા ખેડૂતો રાહતના સમાચાર. આગે એ સંભાવના કમ હૈ ઓર ઇસ તરહ કી કોઈ સંભાવના નહીં હૈ કે આગે બઢેગી, ક્યોંકિ યે ઇસકા જો લાઈફ સર્કલ ઇસ ટાઈપ કા હૈ કે યે પહેલે જો હૈ રણ એરિયા મેં અપના એગ લેંગ વગેરા યા જો અપના કપલિંગ હૈ યા જો ભી જિસ તરહ કા ઇસકા પ્રોસીજર હૈ વો બિલકુલ ખાલી એરિયા મેં કરતી હૈ. રણ વિસ્તારમાં તીડ દેખાતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે જે તીડને કંટ્રોલ કરવા માટેના મશીનો હોય છે તે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોકલી આપવામાં આવે છે. અત્યારે જે તીડ જે જગ્યાએ દેખાશે ત્યાં આ મશીન દ્વારા જ સ્પ્રે કરી અને તેમને મારવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. ખાસ કરીને કેન્દ્રનું જે કૃષિ વિભાગ છે આ તીડને લઈને ખૂબ જ સક્રિય છે અને આ સમગ્ર મામલે અત્યારે કામ કર્યું છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે બનાસકાંઠામાં જે પણ જગ્યાએ તીડ દેખાય છે તે તીડને કંટ્રોલ કરી દેવામાં આવી છે અને અત્યારે જિલ્લામાં ક્યાંય તીડ દેખાતી નથી. કુલદીપ પરમાર, TV9.